દાહોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદમાં ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન ચાલી રહ્યું છે. જુસા ગ્રામ પંચાયતની ચૂંટણી મુદ્દે મતદાન ચાલી રહ્યું છે ત્યારે સરપંચના ઉમેદવારે પર્સનલ સિક્યોરિટી કરી 20 જેટલા બાઉન્સર્સને લઈને સરપંચ અહીં ફરી રહ્યા છે. હરીફ ઉમેદવારને પગલે તેઓએ પર્સનલ સિક્યોરિટી રાખી છે એટલે કહી શકાય કે દાહોદના જુસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક અલગ જ પ્રકારનો માહોલ અને એક અલગ જ પ્રકારની વિગતો સામે આવી રહી છે કે જેમાં જે ઉમેદવારી નોંધાવી છે સરપંચે તે પર્સનલ સિક્યોરિટી કરી છે અને લગભગ 20 જેટલા બાઉન્સર્સને તેઓ સાથે રાખીને હાલ તો ફરી રહ્યા છે. હરીફ ઉમેદવારને કારણે તેઓએ પર્સનલ સિક્યોરિટી લીધી હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. પરંતુ એવું તો કયું કારણ કે જેને કારણે સરપંચ પદની ઉમેદવારી નોંધાવનારે અત્યારે 20 જેટલા બાઉન્સર્સને પોતાની પર્સનલ સિક્યોરિટી માટે રાખવા પડ્યા અને તેઓ આ બાઉન્સર સાથે હાલ તો ગામમાં ફરી રહ્યા છે. દાહોદમાં એક તરફ ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે ત્યાં બીજી બાજુ ઉમેદવારી સરપંચ પદ માટે કરનાર એક સરપંચ પદના ઉમેદવારે 20 જેટલા બાઉન્સર્સ રાખ્યા છે અને તેઓ તેની સાથે ગામમાં ફરી રહ્યા છે. ત્યાં બીજી બાજુ તેઓની સામે જે હરીફ ઉમેદવાર છે તેઓના કારણે તેઓએ પર્સનલ સિક્યોરિટી લીધી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. પરંતુ શા માટે આ ઉમેદવારે પોતાની પર્સનલ સિક્યોરિટી રાખવી પડી અને 20 જેટલા બાઉન્સર્સ સાથે રાખીને તેઓ ફરી રહ્યા છે.